નમસ્કાર, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3E માં હિન્દી સોપાન એટલે કે હિન્દીનું મોટું પાઠ્યપુસ્તક જે છે એમાં આજે આપણે 19મો પાઠ સપ્તાહ કે દિન એની જાણકારી આજે આપણે મેળવશું. તો સૌથી પહેલાં તો સપ્તાહ એટલે શું? તો સપ્તાહ એટલે 7 દિવસનો સમૂહ. 7 દિવસ જ્યારે ભેગા થાય એનો જે સમૂહ છે એ ભેગા 7 દિવસોને સપ્તાહ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ અઠવાડિયું, એને અઠવાડિયું કહેવાય. સપ્તાહ એટલે કે અઠવાડિયું. તો સપ્તાહ કે દિન, દિન એટલે દિવસ. કયા કયા હોય? આજે કયો વાર છે? કયો વાર છે? આજે મંગળવાર છે. તો આપણે જોઈએ કે અઠવાડિયાનો પહેલો દિવસ કયો છે અને અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો છે, કયા દિવસ પછી કયો દિવસ આવે, કયા દિવસ પહેલા કયો દિવસ આવે. તો સપ્તાહ એટલે આપણે જોયું છે 7 દિવસનો સમૂહ. અહીંયા એક રાઉન્ડ આપણને વર્તુળ આપેલું છે, એમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 એ આપેલા છે. તો સપ્તાહ એનો પહેલો દિવસ એટલે અઠવાડિયાનો પહેલો દિવસ છે. આપણે એમ સમજીએ છીએ કે સોમવાર છે, ના, અઠવાડિયાનો પહેલો દિવસ છે રવિવાર. એને હિન્દીમાં રવિવાર પણ કહેવાય અને ઇતવાર પણ કહેવાય. શું કહેવાય? ઇતવાર. તો પહેલો દિવસ છે અઠવાડિયાનો રવિવાર, બીજો દિવસ છે સોમવાર, એને હિન્દીમાં પણ સોમવાર છે. ત્રીજો દિવસ છે મંગળવાર, એને આપણે ગુજરાતીમાં મંગળવાર કહીએ છીએ. ચોથો દિવસ છે બુધવાર. પાંચમો દિવસ છે ગુરુવાર, અને હિન્દીમાં બૃહસ્પતિવાર પણ કહેવાય, બૃહસ્પતિ. છઠ્ઠો વાર છે શુક્રવાર, અને સાતમો અને છેલ્લો વાર છે શનિવાર. સપ્તાહ અઠવાડિયું એટલે 7 દિવસનો સમૂહ. એનો પહેલો દિવસ છે રવિવાર અને છેલ્લો દિવસ છે સોમવાર. તો આપણે જોઈએ કે પહેલો દિવસ કયો છે અઠવાડિયાનો? રવિવાર. અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો છે? શનિવાર. તો શનિવારથી પહેલા આ શું છે? પછી શનિવારથી પહેલા કયો વાર આવે? શુક્રવાર. શુક્રવારથી પહેલા ગુરુવાર, ગુરુવારથી પહેલા બુધવાર, બુધવારથી પહેલા મંગળવાર, મંગળવારથી પહેલા સોમવાર, અને સોમવારથી પહેલા રવિવાર. ઊંધું જોઈએ આપણે તો રવિવાર પછી શું આવે? સોમવાર. સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર, બુધવાર પછી ગુરુવાર, ગુરુવાર પછી શુક્રવાર, અને શુક્રવાર પછી શનિવાર, અને શનિવાર પછી રવિવાર. તો આપણે ગુજરાતીમાં નામ જાણીએ છીએ, એના સિવાય આપણે હિન્દીમાં જોયા, અંગ્રેજીમાં પણ આપણે જોઈ લઈએ. રવિવારને અંગ્રેજીમાં કહેવાય SUNDAY, રવિવાર. રવિનો અર્થ સૂર્ય પણ થાય, એટલે જુઓ સન, SUN, સન એટલે સૂર્ય. તો સન્ડે, SUNDAY. સોમવાર, સોમ એટલે ચંદ્ર થાય, એટલે જુઓ મન, MUN, મંડે, MONDAY, મંડે એટલે સોમવાર. મંગળવાર, TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. બુધવાર, એને અંગ્રેજીમાં WEBNESDAY. વેનસડે, ડી નો ઉચ્ચાર કરવાનો નથી, એ સાયલન્ટ રહે એટલે કે એને બોલવાનું નથી, લખાય પર પણ બોલાય નહીં. વેનસડે એટલે બુધવાર. ગુરુવાર અથવા તો બૃહસ્પતિ, એને અંગ્રેજીમાં કહેવાય THURSDAY. થર્સડે, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. શુક્રવાર, FRIDAY, ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર. શનિવાર, સેટરડે, SATURDAY.
शनिवार, तो संडे मंडे ट्यूसडे वेनसडे थर्सडे फ्राइडे अने सैटरडे। सप्ताह एटले सात दिवस नो समूह। पेलू छे रविवार, अंग्रेजी में गुजराती में जेने रविवार कहेवाय, हिंदी में पण रविवार, अंग्रेजी में संडे। सोमवार ने गुजराती में सोमवार कहेवाय, हिंदी में पण सोमवार कहेवाय, अंग्रेजी में कहेवाय मंडे। मंगलवार ने हिंदी में मंगलवार कहेवाय, अंग्रेजी में कहेवाय ट्यूसडे। बुधवार ने हिंदी अने गुजराती बंने में बुधवार कहेवाय, अंग्रेजी में कहेवाय वेनसडे। गुरुवार ने हिंदी में अने गुजराती में गुरुवार कहेवाय, एना सिवाय गुरुवार ने हिंदी में बृहस्पति पण कहेवाय, एने अंग्रेजी में थर्सडे TH URSDAY थर्सडे कहेवाय। शुक्रवार ने गुजराती अने हिंदी बंने में शुक्रवार कहेवाय। जुम्मे जुम्मा की बात पर जुम्मा पण कहेवाय, जुम्मा एटले शुक्रवार पण थाय, एने अंग्रेजी में कहेवाय फ्राइडे। शनिवार ने गुजराती अने हिंदी बंने में शनिवार कहेवाय, अने एने अंग्रेजी में कहेवाय सैटरडे। सप्ताह नो पहेलो दिवस रविवार छे, सप्ताह नो छेलो दिवस शनिवार छे। मंगलवार थी पहला शुं आवे? सोमवार। मंगलवार थी पछी शुं आवे? बुधवार। तो आने लगता प्रश्नों आपने पूछाई सके, पहला कयो वार आवे, पछी कयो वार आवे, वचमां कयो आवे। दाखला तरीके सोमवार अने बुधवार ने, सोमवार अने बुधवार की वच्चे कयो वार आवे? मंगलवार। बुधवार अने शुक्रवार की वच्चे कयो वार आवे? गुरुवार। तो आपने आवा प्रश्नों पूछाई सके, तो एना माटे आपणे अभ्यास करी अने तैयार राखवू। हवे आगळ आपणे स्वाध्याय જોઈશું।